આગળ વધે તો લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર કરશે. ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી રહેલી જે વિધાનસભા બેઠકો છે તેના પર ચૂંટણી યોજાઈ શકે છે. રાજીનામા આપનાર પક્ષ પલટુઓને ભાજપ ટિકિટ આપશે. 16 લાખથી વધુ મતદારોને આપવા પડશે 2 મત. વિજાપુર, ખંભાત, માણાવદર, પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના એમએલએ રાજીનામા આપ્યા હતા. વાઘોડિયામાં અપક્ષ અને વિસાવદરમાં આપના ધારાસભ્ય પર રાજીનામા આપ્યા હતા. એટલે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે.